યોહાનની લખેલી સુવાર્તા એનો 4th અધ્યાય અને 9મી કલમથી 10મી કલમથી 19મી કલમ સુધી આપણે પ્રભુનું વચન વાંચ્યું. ગયા રવિવારે 1-9 કલમમાંથી આપણે કેટલીક બાબતો જોઈ હતી. મેં કીધું હતું કે બીજી બાબતો આપણે આવતા રવિવારે જોઈશું, અને એ પ્રમાણે આપણે આજે પ્રભુના વચનમાંથી કેટલીક બાબતો સમજવા માંગીએ છીએ. યોહાનની સુવાર્તા એનો 4th અધ્યાય અને આખા અધ્યાયની અંદર આજે સમૃહની સ્ત્રીની સાથે ઈશ્વરે પ્રભુએ કેવી રીતે વાત કરી અને કેવી રીતે એ જીવનને પ્રભુએ સ્પર્શ્યું એ સંબંધી, અને એની સાથે સાથે યોહાનની સુવાર્તા એના 8મા અધ્યાયમાં 1 કલમથી આગળ એક વ્યભિચારી સ્ત્રીને ઈસુની પાસે લઈને આવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે નિયમશાસ્ત્રમાં લખ્યું છે કે એવીઓને પથ્થરે મારવી, અને પ્રભુ કહે છે કે જાણે એકેય પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર મારે, અને બધા ત્યાંથી જતા રહ્યા. આ જે બે બીનાઓ યોહાનની સુવાર્તામાં લખવામાં આવી છે, નવા કરારની અંદર જે ઘણી બધી બાબતો લખી છે એમાં મને વ્યક્તિગત રીતે સ્પર્શથી આ બે બીનાઓ અને અત્યાર સુધીમાં મારી પાળકીય સેવામાં સૌથી વધારે જો મેં સંદેશાઓ આપ્યા હોય તો આ બે શાસ્ત્ર પાઠમાંથી, અને દર વખતે એકને એક રિપીટ થાય એવું નહીં પણ દર વખતે નવી નવી બાબતો એમાંથી જાણવાની ને સમજવાની મળે છે. પ્રભુનો પ્રેમ કેવો છે, પ્રભુ કેવી રીતે જીવનને બદલે છે અને મારા જીવનમાં પ્રભુ શું કરી શકે છે. એટલા માટે વ્યક્તિગત રીતે મને સ્પર્શતા બે શાસ્ત્ર પાઠો, અને એમાંથી આપણે ફરીથી આગળ બીજી બાબતો 10મી કલમથી આગળ જોવા માંગીએ છીએ. હવે ગયા રવિવારે મેં કીધું હતું એ પ્રમાણે આકાશ અને પૃથ્વીનો સર્જનહાર પ્રભુ એ યોહાન એમની જીવનના છેલ્લા વર્ષોની અંદર વૃદ્ધાવસ્થાની અંદર બે બાબતો જુએ છે. એક તો પ્રભુ કોણ છે એ એમણે આ ઉંમરે સાચે સાચી રીતે સમજી લીધું છે. જ્યારે શિષ્ય હતા અને ઈસુની સાથે ફરતા હતા ત્યારે એ ઈસુ ખ્રિસ્તની સંપૂર્ણ ઓળખ એમની પાસે નથી. એક ગુરુ તરીકે, એક શિક્ષક તરીકે, એક રાબી તરીકે ઈસુને ઓળખતા હતા, પણ એનાથી વિશેષ ઓળખ એમની પાસે નથી. પુનરુત્થાન પછી ઈસુ ખ્રિસ્તને પુનરુત્થાન પામેલા જોયાને સ્વર્ગારોહણ થયું એ પછી ઈસુ ખ્રિસ્તની ઓળખમાં વધારો થયો છે, પણ પછી જ્યારે પ્રગટીકરણના સમયની અંદર ઈસુ ખ્રિસ્તના સાચે સાચા સંપૂર્ણ દર્શન થાય છે ને એ મૂર્છિત થઈને બેભાન જેવા થઈને પડી જાય છે. હવે ઈસુ કોણ છે, ઈસુનો મહિમા શું છે, ઈસુનું ગૌરવ શું છે એ એમણે વધારે સંપૂર્ણ રીતે જોયું છે, અને હવે એ ઈસુને જુએ છે, અને પછી એ ઈસુના નામે ઓળખાતી મંડળીના ખ્રિસ્તીઓને જુએ છે, અને એ બે બાબતમાં કેટલો મોટો વિરોધાભાસ છે એ સમજીને યોહાને યોહાનની સુવાર્તામાં મંડળીને લખે છે કે તમે જે ઈસુને ઓળખો છો ને એ સાચા ઈસુ નથી, સાચા ઈસુ તો હું જે ઓળખું છું એ છે અને એ હું તમારી આગળ રજૂ કરું છું. એટલા માટે 20મા અધ્યાયની અંદર આપણે ગયા રહ્યો પણ એ કલમો વાંચી હતી 31મી અને 31મી કલમ, એટલા માટે હું લખું છું કે તમે સાચા ઈસુને ઓળખો, એમનો મહિમા, એમનું ગૌરવ, એમની પવિત્રતા શું છે તમે જાણો, અને એ ઈસુ તમારી મધ્ય ઉતરીને તમારી પાસે તમારા ઉપર પ્રેમ કરવા માટે કેવી રીતે આવ્યા એ તમે સમજો, કે જેથી સાચા અર્થમાં તમે ઈસુને ભજી શકો, સાચા અર્થમાં તમે ઈસુને સોંપાઈ શકો. અને એ સમજાવવા માટે યોહાન આ સુવાર્તા લખી રહ્યા છે, અને એમાં પછી આપણે જોયું હતું ગયા રવિવારે કે કેવી રીતે એ ઈસુ આ સમૃહની સ્ત્રી કે જેનું જીવન એ પાપમાં ડૂબેલું છે, અશુદ્ધતામાં ડૂબેલું છે, ચારિત્રને ગુમાવી બેસી છે, એવી સ્ત્રીની રાહ જોતા ભર બપોરે આ કુવા ઉપર બેઠા છે. કારણ કે આ એક જીવન એ ઈસુને સ્પર્શવું છે જેના દ્વારા ઈસુ બીજા ઘણા જીવનોને સ્પર્શી શકે, અને એટલા માટે ખાસ રીતે આ એક પાપી સ્ત્રી કે જેને સમાજ નથી સ્વીકારતું, જેને લોકો નથી સ્વીકારતા, જેને લોકો નીચી નજરથી જુએ છે, એવી સ્ત્રીને મળવાને માટે, એવી સ્ત્રીના જીવનને, એના હૃદયને સ્પર્શવાને માટે આ આકાશ અને પૃથ્વીનો સર્જનહાર પ્રભુ એ આ કુવા ઉપર ભર બપોરે એની રાહ જોઈને બેઠા છે, અને એ આપણને બતાવી જાય છે કે પ્રભુ આપણી ઉપર કેવો પ્રેમ કરે છે અને કેવી રીતે પ્રેમ કરે છે. કેમ કે દેવે જગત ઉપર એટલી પ્રીતિ કરી, આપણે યોહાન 3:16 બહુ સારી રીતે જાણીએ છીએ, પણ એ પ્રીતિ કેવી હતી એ આવી હતી. આ સ્ત્રી એના વિશે આગળ આપણે આજે જે વાંચ્યું એની અંદર પ્રભુએ એ સ્ત્રીને કહે છે 15મી કલમની અંદર
સોળમી કલમની અંદર કે જા તારા વરને અહીં તેડી લાવ, અને પછી એને જીવન વિશે સાચી વાસ્તવિકતા છે એ પ્રભુ ખુલ્લી કરે છે. તને 5 વર હતા અને અત્યારે જેની સાથે તું રહે છે એ તારો વર નથી, એ તારો પતિ નથી. પણ આ સ્ત્રીને જે 5 વર હતા એમાં પહેલા પુરુષની સાથે એના લગ્ન થયા ત્યારે તો એ આવી સ્ત્રી નથી, ત્યારે એનું જીવન આવું નહીં હોય, એનું પહેલું જ લગ્ન હતું. પણ પછી શું થયું, કયા કારણથી એનો પતિ મરણ પામ્યો કે છૂટાછેડા લીધા કે શું થયું ખબર નહીં, પણ પછી એણે બીજા લગ્ન કર્યા, પછી કોઈ કારણોસર ત્રીજા કર્યા, ચોથું કર્યું, પાંચમું કર્યું, અને હવે કહે છે કે લગ્ન કરવાની જરૂરત જ નથી, હવે જેની સાથે રહેશે એ તારો પતિ નથી. અને એટલે એનું જીવન કંઈ કદાચ પહેલેથી એવું ને એવું નહીં હોય, પણ કોઈક કારણોસર એ આવા પ્રકારના જીવન તરફ ધકેલાતી ગઈ. અને એનું કારણ શું હતું, એણે એના જીવનમાં જે મુશ્કેલી તકલીફ પ્રશ્ન હતો એનું સમાધાન પોતાની રીતે શોધવાનો પ્રયત્ન કર્યો. હું કશું કરું અને મારી રીતે આ મારી પરિસ્થિતિને હું સંભાળી લઉં, અને એવું કરવામાં એ વધારે ને વધારે પાપના ખાડાની અંદર ધકેલાતી ગઈ, વધારે ને વધારે અપમાનજનક પરિસ્થિતિની અંદર એ જતી ગઈ, વધારે ને વધારે સમાજની નજરમાં ધિક્કાર પાત્ર બનતી ગઈ. હવે એવી પરિસ્થિતિ છે કે લોકોની સાથે રહી નથી શકતી, ગામમાં જે બીજા કુવા છે જ્યાં બધા લોકો નજીકમાં પાણી ભરવા જાય છે ત્યાં એ પાણી ભરવા જઈ નથી શકતી, હવે ગામની બહાર ભર બપોરે કોઈ ના હોય ત્યારે એકલતામાં પાણી ભરવા માટે જવું પડે છે. અને આવી પરિસ્થિતિમાં એક આવા જીવનને સ્પર્શવાને માટે પ્રભુ ખાસ રીતે ત્યાં લખ્યું છે કે એને ત્યાંથી સમરૂનમાંથી જવું પડ્યું. એ બહુ ખાસ રીતે આ સ્ત્રીને મળવાને માટે સમરૂનમાં બહુ ચોક્કસ રીતે જાય છે, અને એ પ્રભુ આપણને પણ આવી જ રીતે મળવાને માટે ઝંખે છે. આપણી રાહ જોઈને એ પ્રભુ આજે આપણી આપણે જીવનની જે પરિસ્થિતિ છે અને જે પતિત અવસ્થામાં છીએ અને એના પરિણામે આપણે જે કરી રહ્યા છીએ, આ સ્ત્રીએ ભર બપોરે પાણી ભરવા એક કુવા પર જવું પડતું હતું, આપણી બીજી કોઈ પરિસ્થિતિ હશે, પણ આપણી એ પરિસ્થિતિની અંદર આપણો પ્રભુ આકાશ અને પૃથ્વીનું સર્જન કરનાર પ્રભુ એ આપણી રાહ જોઈને બેઠા છે. પ્રશ્ન એ છે કે શું આપણે એમને મળવાને માટે તૈયાર છે? અને ત્યાં તકલીફ ઊભી થાય છે. મેં ગયા રવિવારે કીધું હતું, આપણે ખ્રિસ્તી જીવનમાં એટલા બધા સંતોષાઈ ગયા છે કે આપણને પ્રભુને મળવાની જે ભૂખ હોવી જોઈએ, જે તાલાવેલી હોવી જોઈએ, એ રહેતી જ નથી. હવે એક ફોર્માલિટી બની જાય છે, દર રવિવારે ચર્ચમાં ગયા, ભજન સેવા પૂરી થઈ, ઘેર ગયા, અને પછી આપણું રૂટીન જીવન, અને એ જીવનમાં આપણે જે કામો કરીએ છીએ એને જ કર્યા જઈએ, જીવનમાં કોઈ બદલાવ નહીં. જો ખરેખર ચર્ચમાં ઈસુનો ભેટો કરીને ગયા હોય, ઈસુને મળીને ગયા હોય, તો એ બદલાણ એ જીવનમાં બહાર દેખાવું જોઈએ. પણ જો એ દેખાય જ નહીં, આખું અઠવાડિયું આપણે એનું જ જીવન જીવીએ છીએ, એના જ પાપો કરીએ છીએ, એના જ વ્યસનોમાં રહીએ છીએ, એની જ ખોટી સોબતોમાં રહીએ છીએ, એના જ દુશ્મનાવટોની અંદર રહીએ છીએ, એના જ ભૂંડા વિચારોમાં રહીએ છીએ, એવું જ વિચારીએ છીએ કે કોનું શું કરી નાખું, તો ભજન સેવામાં આપણે કોને મળીને ગયા એ આપણે વિચારવાનું રહ્યું. ઈસુને તો નથી જ મળ્યા, ઈસુને મળ્યા હોય તો આ બાબતો ના દેખાય. ભજન સેવામાં આ ભજન સેવાને કદાચ આપણે યાકુબનો કૂવો ગણી લઈએ કે જ્યાં ઈસુનો આપણને ભેટો થાય, પણ જો ઈસુનો ભેટો થયો હોય તો બહાર ગયા પછી એ વ્યસન ના દેખાય, ઈસુનો ભેટો થયો હોય તો બહાર ગયા પછી કોઈ દુશ્મનાવટ ના દેખાય, બહાર ગયા પછી કોઈ ખોટી સોબતો ના દેખાય, ખોટા શબ્દો ના આવે. જીવનમાં બદલાણ દેખાવું જોઈએ ઈસુનો ભેટો થયો હોય તો, પણ પ્રશ્ન એ છે કે શું આપણી આ ભજન સેવામાં આપણા યાકુબના કુવા પર આપણે ઈસુની સાથેની સંગત માણીએ છે, ઈસુનો ભેટો થાય છે? જો નથી થતો તો આપણી માટે એ પડકાર છે કે આપણે ચેતી જઈએ. જ્યારે પ્રભુ મંદિરમાં આવીએ છીએ તો ઈસુની સાથેની સંગત માણવા માટે આવીએ છીએ, તો ઈસુની સાથેની સંગત થવી જ જોઈએ, ઈસુ સાથેનો ભેટો થવો જ જોઈએ, અને એનું પરિણામ બાહ્ય રૂપે આપણા આખા અઠવાડિયા દરમિયાનના જીવનમાં દેખાવું જોઈએ.
આ સ્ત્રીના આપણે આગળ એ કલમો વાંચવાના છે, પાછળની કલમોની અંદર એ સ્ત્રીના જીવનમાં કેવું બદલાણ થયું એ આપણને દેખાઈ આવશે. ઈસુ સાથે ભેટો છે જે જીવનનો થાય એ જીવન કદી એવું ને એવું ના રહે, એમાં બદલાણ આવે જ. પણ ઈસુ સાથે ભેટો થાય એની માટે કિંમત ચૂકવવી પડે છે. ઈસુ સાથે ભેટો કરવા માટે કિંમત ચૂકવવી પડે છે અને એ કિંમત ચૂકવવાને માટે આપણે તૈયાર નથી હોતા. અહીંયા સ્ત્રીની સાથે એ જ બાબત બની. ઈસુ એની પાસે પાણી માંગે છે. આ સ્ત્રી કહે છે, આપણે જે કલમો વાંચી 10મી કલમથી આગળ, એમાં આખું એ વર્ણન છે, હું બધી કલમો ફરી નથી વાંચતો, પણ ત્યાં ઈસુ આ સ્ત્રીની સાથે પાણી માંગે છે અને સ્ત્રી કહે છે કે તું યહૂદી છે, મારી પાસે કેવી રીતે પાણી માંગે? કારણ કે યહૂદી લોકો સમરીઓની સાથે કોઈ વ્યવહાર ના રાખે. અને હવે ઈસુ એ આખી મેજને ઊંધી ફેરવી દે છે. અત્યાર સુધી ઈસુ સ્ત્રીની પાસે પાણી માંગતા હતા, હવે ઈસુ કહે છે કે હું તને પાણી આપીશ, હું તારી પાસે પાણી નથી માંગતો, હવે હું તને પાણી આપીશ. જો તને ખબર હોય કે તું કોની સામે ઊભી છું તો તું એની પાસે પાણી માંગે અને એ તને જીવનનું પાણી આપત, જીવતું પાણી આપત, જે તારામાં જરો બનીને વહે અને તને કદી તરસ ના લાગે. અને ત્યારે સ્ત્રી સ્વાભાવિક પ્રશ્ન પૂછે છે, પ્રભુ આવું પાણી તો મને આપી દો, મારે આટલે દૂર ભર બપોરે આવી રીતે પાણી ભરવા ના આવવું પડે, આ બધી ઝંઝટમાંથી છુટકારો મળે અને હું મારા ઘરમાં શાંતિથી રહું, કેમ આટલે દૂર ભર બપોરે પાણી ભરવા આવવું પડતું હતું? કારણ કે લોકોથી સંતાવાનું હતું. જે પાપ છે એ પાપને તો પકડી જ રાખવાનું હતું, પણ એ પાપને પકડી રાખીને લોકોનો સામનો ના કરવો પડે, શરમજનક પરિસ્થિતિનો સામનો ના કરવો પડે, એટલા માટે એકાંતમાં ભર બપોરે પાણી ભરવા જવું પડતું હતું. હવે પ્રભુ તમે પેલું જીવતું પાણી મને આપી દો તો હું મારી રીતે મારા ઘરમાં જીવું, જે કામો કરું છું એ જ કામો કરું અને બહાર નીકળવાની જે ઝંઝટ છે એ દૂર થઈ જાય. પણ પ્રભુનું પાણી એવી રીતે નથી મળતું. આપણને એવી જ ઈચ્છા હોય છે કે પ્રભુ આવું જીવનનું પાણી મળી જાય તો કેટલું સારું, શાંતિથી મારા ઘરમાં જીવ, મારા જે વ્યસનો છે, મારી જે ખોટી સોબતો છે, મારામાં જે કંઈ દુરાચાર છે, પાપો ભરેલા છે, એ બધા એમને એમ સાચવી રાખું અને મારા ઘરમાં રહું, બહાર નીકળવાનો પ્રશ્ન જ ના રહે, અને બહાર નીકળવું ના પડે તો લોકોનો સામનો ના કરવો પડે, મારા જીવનમાં હું મારી રીતે સુખી ને ખુશ. આવું ખ્રિસ્તી જીવન કોને નથી ગમતું? અને આપણે આવા જ ખ્રિસ્તી જીવનથી ટેવાઈએ છીએ, જેની અંદર રવિવારે ચર્ચમાં જવાનું અને પછી આખું અઠવાડિયું આપણા બધા જ પાપો અને બધા જ દુરાચારો અને બધી ખોટી સોબતો અને બધા ખોટા વિચારો અને બધી દુશ્મનાવટને બધું ભેગું કરીને રાખવાનું, બંને વસ્તુ સાથે રહે, પ્રભુ રહે અને પાપો રહે, એવું ખ્રિસ્તી જીવન આપણને કોને ના ગમે? સગવડ્યું ખ્રિસ્તી જીવન. અને આપણે બધા કોઈક ને કોઈક રીતે આવું સગવડ્યું ખ્રિસ્તી જીવન જીવી રહ્યા છીએ. પ્રભુ આવું પાણી તો મને આપો, મારે ચિંતા જ નહીં, મારું સચવાઈ જાય ને સારું થઈ જાય. પણ એવી પરિસ્થિતિમાં પ્રભુ એ સ્ત્રીની દુખતી નસ ઉપર સીધો હાથ મૂકે છે અને 16મી કલમમાં કહે છે કે જા તારા વરને અહીં તેડી લાવ. બેવડું જીવન નહીં જીવાય. પ્રભુને પાપ સાથે કોઈ દિવસ ખ્રિસ્તી જીવનમાં નહીં ચાલે. અને એટલે પ્રભુ કહે છે જ્યાં તારા વરને તેડી લાવ. સીધે સીધી જે બાબત જીવનમાંથી કાઢીને ફેંકવાની છે એની ઉપર ઈસુ આંગળી મૂકે છે. જો કુવા પર ઈસુનો ભેટો થયો અને ઈસુની પાસે આ જીવનનું પાણી માંગ્યું તો આ કિંમત ચૂકવવાને માટે તૈયાર રહેવું પડે છે. આ પરિસ્થિતિનો સામનો કરવાને માટે તૈયાર રહેવું પડે છે. કારણ કે ઈસુ પાપને છાવરતા નથી. ઈસુ એ આપણા પાપ ઉપર સીધી આંગળી મૂકશે. પ્રભુ મંદિર કે જે આપણી માટે યાકુબના કુવા સમાન છે, અહીંયા જો ઈસુનો ભેટો કર્યો આપણે તો નક્કી જાણીએ
કે ઈસુ સીધે સીધી આપણા જીવનમાં જે પાપ છુપાયેલું છે એની ઉપર આંગળી મૂકીને કહેશે, જા તારા વરને તેડી લાવ. અને એ પરિસ્થિતિનો આપણે સામનો નથી કરવો, એટલા માટે આપણે ઈસુના બેટાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ છીએ, ઈસુ સાથેની મુલાકાતથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ ક્યાં સુધી આપણે પ્રભુથી આપણા પાપને છુપાવીશું એ અશક્ય બાબત છે. અને એટલા માટે આ સ્ત્રી જ્યારે ઈસુને કહે છે તારા વરને તેડી લાવ, ત્યારે 17મી કલમમાં આ સ્ત્રી કહે છે, તેણે તેને ઉત્તર દીધો કે મારે વર નથી. એના પાપને સંતાડવાનો પ્રયત્ન કરે છે. અને આપણે પણ આવા જ પ્રયત્નો કરીએ છીએ આપણા પાપને સંતાડવાના માટે. અને જ્યારે આવા પ્રયત્નો કરીએ છીએ ત્યારે 18મી કલમમાં ઈસુ આ સ્ત્રીના આખા જીવનને ખુલ્લું મૂકે છે. ઈસુ તેને કહે છે કે તે ઠીક કહ્યું કે તારે મારે વર નથી, કેમ કે તને 5 વર હતા અને હમણાં જે તારી સાથે રહેશે તે તારો વર નથી, એ તે ખરું કહ્યું. ઈસુ એના પાપી જીવનને આખે આખું એની આગળ ખુલ્લું કરી દે છે. તું આ વ્યક્તિ છું, તારું જીવન આવું છે, તારા હૃદયમાં આવા પાપો છુપાયેલા છે, તું આવું જીવન જીવી રહી છું. જ્યારે ઈસુ સાથે ભેટો થશે ને ત્યારે ઈસુ આવી રીતે આપણા જીવનમાં રહેલા બધા પાપોને આપણી આગળ ખુલ્લા મૂકશે. અને એ ખુલ્લા મૂકશે ત્યારે શું થશે? 19મી જે છેલ્લી કલમ વાંચી ને એમાં આ સ્ત્રી ઈસુને કહે છે, પ્રભુ તું પ્રભુદક હોય એવું મને માલુમ પડે છે. ઈસુની ઓળખમાં આગળ વધે છે. આ કોઈ સામાન્ય યહૂદી માણસ નથી લાગતો, આ કોઈક અલગ પ્રકારનું વ્યક્તિત્વ છે. મારી આટલી બધી બાબતો એમને ક્યાંથી ખબર? અત્યારે પ્રભુનું વચન આપણને જણાવે છે આપણા માથાના વાળ પણ એમણે ગણેલા છે. હું મારી જાતને નથી ઓળખતો, એનાથી વધારે પ્રભુ મને ઓળખે છે. અને એટલા માટે જ્યારે આ કુવા પર પ્રભુની સાથેનો ભેટો કરીશું તો પ્રભુ આપણા પાપી જીવનને ખુલ્લું કરશે. અને ખાલી ખુલ્લું કરશે એવું નહીં, પણ એ પાપોને કાઢીને ફેંકી દેવામાં મદદ કરશે, એ જીવનને બદલશે. હવે અહીંયા બે બાબત બને છે. સૌથી પહેલા તો આ સ્ત્રીને ઈસુની સાથે ભેટો થાય છે આ કુવાની ઉપર. અને આપણી માટે એ પ્રશ્ન છે કે શું આપણને ઈસુ સાથે આવો ભેટો થયો છે? આવી મુલાકાત ઈસુ સાથે આપણને થઈ છે પ્રભુના ઘરની અંદર, પ્રભુ સાથેની સંગતની અંદર? જો નથી થઈ તેનો અર્થ કે આપણે સંગતોમાં જતા હોઈએ, ચર્ચમાં આવતા હોય, ભજન સેવામાં બેસતા હોય, ઘરમાં પ્રાર્થના કરતા હોય, એ ખાલી એક પ્રથાના સ્વરૂપે જ કરીએ છીએ. સાચા અર્થમાં ઈસુને હજુય આપણે જોયા નથી, હજુય આપણે મળ્યા નથી. કેમ કે જો ઈસુ સાથેનો ભેટો થયો હોય તો ઈસુ એ આપણા પાપોની ઉપર આંગળી મૂકશે અને આપણે એ પાપોને કાઢીને ફેંકી દેવા પડશે અને જીવન બદલાઈ જશે. એ બદલાણ નથી દેખાતું, તો એ બદલાણ નથી દેખાતો એનો સીધો અર્થ એ જ છે કે મને હજુ ઈસુનો ભેટો થયો નથી. એ મારા જીવનનો જે પણ યાકુબનો કૂવો છે, એ પ્રભુ મંદિર હોય કે મારા ઘરની ઓડી હોય કે ગમે તે જગ્યા હોય, એ મારા જીવનના યાકુબના કૂવા પર મને હજુ ઈસુનો ભેટો થયો નથી, હું હજુ ઈસુની જોડે બેઠો નથી. તો આપણે ઈસુ સાથે ભેટો કરવાની પહેલી જરૂર છે. બીજી બાબત, જો આપણને ઈસુ સાથે આ ભેટો થયો છે અને આપણા પાપો ઉપર ઈસુએ આંગળી ચીંધી છે અને આપણું જીવન બદલાયું છે, તો પછી શું થશે? અહીંયા પાછળની કલમોની અંદર લખ્યું છે આ સ્ત્રી એ ત્યાં રોકાઈને બેસી ના રહી, પણ એ ત્યાં પાછળની કલમોમાં લખ્યું છે કે 34મી કલમથી આગળ એના ગામમાં દોડીને જાય છે. અને ત્યાં પછી એ સ્ત્રી ત્યાં લોકોને કહે છે કે મને અહીંયા કુવા પર એક માણસ મળ્યો અને મારું જીવન જે છે, મેં જે કર્યું હતું એ બધું એમણે મને કંઈ સંભળાવ્યું. એવું લાગે છે કે આવનાર જે મસીહાની વાતો થાય છે એ આ જ છે, તમે આવીને જુઓ ને તપાસ કરો કે શું એ જ છે કે નહીં. અને પછી ગામના લોકોએ દોડીને બહાર આવે છે અને બહાર આવીને પછી ત્યાં આ ઈસુની સાથે મુલાકાત કરે છે. અને પછી 29મી કલમથી આગળ લખ્યું છે
જે સ્ત્રીએ સાહેદી આપી કે જેટલું મેં કર્યું બધું તેણે મને કહી દેખાડ્યું, તેની વાતથી તે શહેરના ઘણા સમૃદ્ધિઓએ તેના ઉપર વિશ્વાસ કર્યો અને માટે સમૃદ્ધિઓએ તેની પાસે આવીને તેને વિનંતી કરી કે તું અમારી સાથે રહે અને તે બે દાડા સુધી ત્યાં રહ્યો અને તેની વાતથી બીજા ઘણાએ વિશ્વાસ કર્યો અને તેઓએ તે સ્ત્રીને કહ્યું કે હવે અમે એકલા તારા કહેવાથી વિશ્વાસ નથી કરતા, કેમ કે અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે તે જગતનો ત્રાતા તે નિશ્ચય એ જ છે. જે જીવનને ઈસુની સાથે ભેટો થશે, ઈસુની સાથે મેળાપ થશે, એ શું કરશે? એ દોડીને બીજા લોકોની પાસે જશે કે જેમને હજુ ઈસુની સાથે ભેટો નથી થયો. અને જે રીતે ઈસુ મને મળ્યા એવી રીતે હવે હું માધ્યમ બનીશ કે જેથી બીજા લોકો પણ ઈસુને મળે. ઈસુ દરેકના ઘેર ઘેર કુવા પર મળવા નથી જવાના. ઈસુ મને મળ્યા છે, હવે ઈસુ ઈચ્છે છે કે હું માધ્યમ બનું, મારા દ્વારા બીજા લોકો ઈસુને મળે. અને એટલે જો મને ઈસુ મળ્યા છે તો બીજી બાબત એ થવી જોઈએ કે હવે હું બીજા લોકોને ઈસુની પાસે લઈ આવું. કેટલા બધા એવા લોકો છે જેમને આપણે જાણતા હોઈશું, આપણી આસપાસ રહેતા હોય, ઘણા બધા એવા છે કે આજુબાજુના ગામોમાં રહેશે અને વિશ્વાસીઓ છે પણ કોઈ સંગતથી દૂર છે, કોઈક રીતે વિશ્વાસમાં ડગી ગયા અને પાછા જતા રહ્યા. કેટલા બધા એવા જીવનો આપણી આજુબાજુ છે. પ્રશ્ન એ છે કે જેમ ઈસુ મને મળવાને માટે મારી પાસે આવ્યા, એવી રીતે હવે હું ઈસુની વાત લઈને એમની પાસે જઈશ કે નહીં જઉં? એ બાહ્ય રીતે ઈસુની સાથે મારો મેળાપ થયો છે એની નિશાની બને છે. હું બેસી નહીં રહું પણ હું ત્યાં જઈશ. અને આ નાતાલના દિવસોની અંદર, આવતા મહિનો ડિસેમ્બરનો પહેલો રવિવાર અને નાતાલની તૈયારીઓ કરીશું, ત્યારે મેં ગયા રવિવારે પણ કીધું હતું કે નાતાલની તૈયારી, નાતાલને ઉજવવાની તૈયારી આપણા આત્મિક જીવનોમાં આપણે આવી રીતે કરી શકીએ છીએ. કાં તો ઈસુને નથી મળ્યા તો ઈસુ સાથે મુલાકાત કરીએ, જેમ આ સ્ત્રીને થઈ એ રીતે. તમારા જીવનનો જે કૂવો છે એ કૂવા પર ઈસુ તમને મળશે અને ત્યાં એ ઈસુ તમારા જીવનમાં જે પાપ છે એની ઉપર આંગળી મૂકશે અને તમારા જીવનને બદલશે. તો સાચા અર્થમાં નાતાલનો આનંદ આપણે માણી શકીશું કે જે ઈસુ આકાશમાંથી પૃથ્વી પર ગભાણમાં ઉતરીને મને મળવા માટે આવ્યા એ હું સમજી શકીશ. અને જો ઈસુ સાથે મારી મુલાકાત થઈ છે તો મારી આજુબાજુમાં કેટલા બધા એવા છે જેમને હજુ ઈસુ સાથે ભેટો નથી થયો, તો નાતાલ હું એ રીતે ઉજવી શકું કે ઈસુ તમને મળવાને માટે આવ્યા છે એ હું મારી આસપાસના લોકોને જણાવું. એ ઈસુની સાથે બીજા લોકોની મુલાકાત કરાવું. મેં જે કર્યું એ આ ઈસુએ મને કઈ સંભળાવ્યું ને મારું જીવન બદલી નાખ્યું, તમે આવીને જુઓ, તમે આવીને એમને મળો. એ ઈસુ મને મળવા માટે આવ્યા, એ ઈસુ તમને પણ મળવા માટે આવ્યા છે, તમે એ ઈસુને આવીને મળો. જો એ કહીશું તો નાતાલ ઉજવાશે. બાકી ખાલી એક દિવસ આપણે નવા કપડાં પહેરીને સારું જમવાનું જમીને અને પછી એવી રીતે ઉજવણીઓ કરીશું એ નાતાલ ઉજવી નહીં કહેવાય. પણ અહીંયા જે પાછળની 39મી કલમથી આગળ મેં વાંચ્યું, એમણે વિશ્વાસ કર્યો અને હવે કહે છે કે ખાલી તે કીધું એટલે વિશ્વાસ કર્યો એવું નહીં, પણ હવે અમે જાતે અનુભવ્યું છે એટલે અમે વિશ્વાસ કરીએ છીએ. એવી સાક્ષી આપણી આસપાસના લોકો આપશે ત્યારે આપણી નાતાલ એ સાચા અર્થમાં ઉજવાશે. જો એ નહીં હોય તો પછી ખાલી ફટાકડા ફોડવાથી કશું નહીં થાય. અને એટલાને માટે અહીંયા વારાફરતીનું વાંચન જે આપણે વાંચ્યું ને એમાં પાછળના ભાગમાં કોલોસીના પત્ર એનો 3જો અધ્યાય અને 12-17 કલમ આપણે વાંચી વારાફરતીના વાંચનમાં, અને ત્યાં આ જ બાબત એ સંત પાઉલ જણાવે છે. હું એ કલમો ફરી વાંચું છું. એ માટે પવિત્ર તથા વાલાઓ, દેવના પસંદ કરેલા ને ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો,
એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજ્યો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો. આ વસ્તુ નાતાલે આપણે કરવાની રહેશે, જેમ સમૃદ્ધની સ્ત્રીની સાથે થયું એ પ્રમાણે. જીવન બદલાવું જોઈએ, એમાં હવે ખ્રિસ્તના ગુણો દેખાવા જોઈએ. ખ્રિસ્તનું હૃદય, મમતા, નમ્રતા અને સહનશીલતા અને વિનય એ દેખાવું જોઈએ. કજ્યો હોય તો એ માફ થવો જોઈએ. આ બદલાણ જીવનમાં આવવું જોઈએ જો ખ્રિસ્તની સાથે ભેટો થયો છે તો. અને એનાથી આગળ કહે છે, વળી એ સગળા ઉપરાંત પ્રીતિ, જે સંપૂર્ણતાનું બંધન છે, તે પહેરી લો, અને વચનથી કે કાર્યથી તમે જે કંઈ કરો તે સર્વ ઈસુ પ્રભુને નામે કરો, અને તે દ્વારા દેવ બાપની આભાર સ્તુતિ કરો. શું આવી નાતાલ આપણે આ વર્ષે ઉજવીશું, જ્યાં પહેલા મને ઈસુનો ભેટો થાય અને પછી હું જે કંઈ કરું એ ઈસુના નામે કરું, ઈસુનો પ્રેમ જે મેં ચાખ્યો છે એ પ્રેમના અનુભવથી કરું, અને અનેક લોકોને પ્રભુની પાસે લઈ આવું. અને એવી નાતાલ ઉજવવાના માટે પ્રભુ આપણ દરેકને એમની સહાય પૂરી પાડો. આમેન. હવે આપણે પ્રાર્થનામાં રમીએ. થોડો સમય શાંત રહીએ, પ્રભુની તરફ આપણા હૃદયને ઊંચા કરીએ. તમે પોતાના હૃદયમાં પૂછો, શું મને ઈસુની સાથે આ સમૃદ્ધની સ્ત્રીની માફક ભેટો થયો છે? એ પ્રભુ તો મારી રાહ જોઈને બેઠા છે. એ ભર બપોરે જે જગ્યાએ હું મારા પાપને સંતાડવાના પ્રયત્નો કરું છું, જે જગ્યાએ મારા જીવનની સૌથી કફોડી પરિસ્થિતિ છે, જે જગ્યાએ મારો આત્મા એ નાશ તરફ ધકેલાઈ રહ્યો છે, મારા જીવનની એ જગ્યામાં, એ પરિસ્થિતિમાં, એ કુવા આગળ પ્રભુ મારી રાહ જોઈને બેઠા છે. શું મેં એ ઈસુની સાથે મુલાકાત કરી છે? અને જો નથી કરી તો આજે સવારે એ પ્રભુને મળીએ. આ પ્રભુ મંદિર એ તમારી માટે યાકૂબનો કૂવો હોઈ શકે છે, જો અહીંયા તમે પ્રભુની સાથે મુલાકાત કરો છો તો. અને એ જીવનમાંથી પાપોને, દુષ્ટતાને બહાર કાઢીને ફેંકી દો. પ્રભુ કહે છે, તારા વરને તેડી લાવ. આપણા જીવનને એ પાપો પ્રભુની આગળ ખુલ્લા છે, કબૂલીએ અને કાઢીને ફેંકી દઈએ. અને જીવન બદલાય ત્યારે બીજા લોકોને આ કુવારી પાસે દોરી લાવવાની જવાબદારી એ પ્રભુ આપણને સોંપે છે. પ્રભુને વચન આપીએ કે આ નાતાલે હું શાંત નહીં રહું. કેટલા બધા એવા જીવનો જેને હું ઓળખું છું સંગતથી દૂર જતા રહ્યા છે, કેટલા બધા એવા લોકો છે જે ખ્રિસ્તી તરીકે ઓળખાય છે પણ ખ્રિસ્તી સંગતમાં નથી. નિર્ણય લઈએ કે એ બધા જીવનોને હું આ નાતાલે કુવાની પાસે દોરી લાવીશ, પ્રભુની સાથે ભેટો કરાવીશ, કે જેથી એમની પણ એ સાક્ષી બને કે અમે વિશ્વાસ કરીએ છીએ ફક્ત તમારા કહેવાથી નહીં પણ અમારા પોતાના અનુભવથી. ૩૭૬ નંબરનું ગીત બહુ અજાયબ જેવા શબ્દો ત્યાં છે ભજન સંગ્રહમાં. ધન્ય તે દિન કર્યો જ્યારે તારનાર કેરો મેં અંગીકાર, હર્ષે ભરપૂર મન અત્યારે ખુશીનો કરે છે પોકાર. એ આશીર્વાદ, એ ધન્યતા, એ ખુશી આપણી બની શકે છે જો આજે સવારે આપણા હૃદયની આ પ્રાર્થના છે તો. પ્રભુ અમે તમારી આગળ નમીએ છીએ, તમારા વચનનો જે મર્મો અને આશીર્વાદો અમે સમજ્યા એ પ્રમાણે જીવવાને માટે, એવી રીતે તમને મળવાને માટે અને એવી રીતે બીજાઓને તમારી પાસે દોરી લાવવાને માટે અમને સહાય કરજો, કે જેથી અમારા જીવનો ધન્ય બની જાય. પ્રભુ ઈસુમાં અમારી પ્રાર્થના સાંભળી માન્ય કરો. આમેન.